ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો. અમદાવાદના ઇકા એરેના ટ્રાન્સ સ્ટેડિયામમાં 1-12 મે દરમિયાન જીએસએલ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે, ત્યારે જીએસએલ ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું. ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો. ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરેસરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરેલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય, 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યુ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News18 ગુજરાતી. એવા નિલેશ કુંભાણી હવે શોધ્યાય મળતા નથી. સુરત સ્થિત તેમના ઘર પર તાળા લાગી ગયા છે. શહેરના ઉશ્કેરાયેલા કાર્યકરો મંગળવારની સવારે કુંભાણીના ઘરે પહોંચ્યા અને જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી જ ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે, તેમનો પરિવાર ક્યાં છે તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના હત્યારાઓ અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈને કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો. કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી. આપને જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પણ તેમના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરતા તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું. આ મામલે મોટો વિવાદ પણ થયો, જે બાદથી જ કુંભાણીનો કોઈ અતોપતો નથી. ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોષ ઠાલવી વિરોધ કરવા માટે ઘરે પહોંચ્યા હતા. રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગતો વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો માફી માંગી છે. તો આ પહેલા વધુ એક ભાજપના નેતાએ રાજા અને પટરાણી પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈકાલે વિસાવદર ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી આ વિવાદિત નિવેદન આપ્યું હતું. મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું. રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આને આવતો જો નિશાન થઈ હોય તો તમારો રોડ ભરી આપ્યો નહીં.
મતદાનના દિવસે કંપનીઓમાં મતદાન માટે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ બીજા દિવસે કંપનીઓને ઓફિસમાં મતદાન કર્યું હોવાનું આંગળી પર કાળું નિશાન નહીં બતાવે તો તેમની રજા કેન્સલ કરી દેવામાં આવશે. આવી ચીમકી વલસાડના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે ઉચ્ચારી. સરીગામમાં ભાજપની એક સભાને સંબોધતા રમણ પાટકરે કરેલી આ ટિપ્પણી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ગરમીના માહોલમાં પણ રાજકીય પાર્ટીઓનો પ્રચાર દિવસભર ચાલે છે. આ દરમિયાન વલસાડના ઉમરગામના સરીગામમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલની સાથે રમણભાઈ પાટકર સહિત વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરીગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા ભાજપ અગ્રણીઓએ અને ઉમેદવારે પીએમ મોદી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોને આગળ કરી લોકોનું સમર્થન માંગ્યું. આ તરફ પોતાના સંબોધનમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર મંચ પરથી લોકોને મતદાન કરવા અપીલ કરી. વધુમાં તેમણે કહ્યું કે મતદાનના દિવસે કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આથી લોકો મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરે તેવી. વસંત મસાલા આગામી 7 દિવસ તાપમાન રહેશે સુકું. હવામાન વિભાગની આગાહી, 7 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. ચેતર વસાવાનો જોવા મળ્યો અનોખો અંદાજ. જંબુસરમાં ચેતર વસાવા પ્રચાર દરમિયાન જલેબી તળતા દેખાયા. પીએમ મોદી અને અમિત શાહ કરશે ગુજરાતમાં જનજાવતિ પ્રચાર. જૂનાગઢથી પીએમ પ્રચારનો કરશે પ્રારંભ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ખોટું ના લગાડતામાં હું હેતવી આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે પહેલી વાત કરીશું ભુવાજીની, ભવિષ્યવાણીની. ચૂંટણીમાં ઉમેદવારોને મતદારો યાદ આવવા જોઈએ. ઉમેદવારોએ મતદારની વચ્ચે જવું જોઈએ અને તેના બદલે કેટલાક નેતાઓ પહોંચી ગયા છે ભુવાજીના શરણમાં, જ્યાં ભુવાજી પણ ભવિષ્ય ભાંકી રહ્યા છે અને કહી રહ્યા છે અબ કી બાર 400 પાર. ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે. જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે. કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે, તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે, તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે. પરંતુ આ તમામ બાબતોથી ઉપર હવે વિવિધ પક્ષના નેતાઓ જીત માટે ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે અને ભુવાજી પણ ધૂણતા ભવિષ્ય ભાંખી રહ્યા છે. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ સાવડા સાહેબ, પણ દાડો વગર હાથ પાડી દુનિયા તારી ધાકડ દઉં તો લેબડા મે મારતા.